વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મીના વસીતા, સંધાન સ્ટુડિયો કોઓર્ડિનેટર, આપ સૌનું ગુજરાતીના વ્યાખ્યાનમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણી સાથે છે મિસ્ટર પરેશ વ્યાસ, જેઓ ખૂબ મોટા ફિલ્મ મેકર છે, ખૂબ જાણીતા પરેશ નાયક, સોરી, તેઓ ફિલ્મ મેકર છે, જેમણે ધાડ નામની એક મૂવી પણ બનાવેલી છે. સાથે સાથે તેઓ ખૂબ સારા રાઇટર પણ છે, અને આજે આપણી સાથે તેઓ સાહિત્ય અને સિનેમા વિશેની વાત કરવાના છે. તો ચાલો આપણે એમની સાથે વધુ માહિતી મેળવીએ. નમસ્તે મિત્રો, ખૂબ સરસ વિષય છે આજનો આપણો. સાહિત્ય અને સિનેમા બંને માધ્યમોથી આપણે બધા પૂરતા વાકેફ છીએ, કારણ કે આપણા રોજબરોજના જીવનમાં આ બંને બાબતો વણાયેલી છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે આપણે જ્યારે સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને સાહિત્યના ઇતિહાસનો સંદર્ભ પણ ખ્યાલ હોય છે કે પહેલા કેવી ભાષામાં સાહિત્ય લખાતું હતું, પહેલા કેવી રીતે પદ્યમાં લખાતું હતું, પછી કેવી રીતે નવલકથા વિકસી, પછી કેવી રીતે ટૂંકી વાર્તા જેવા સ્વરૂપો આવ્યા. અંગ્રેજી સાહિત્યનો સંપર્ક મીનાબેન આપણને, એટલે આપણા સાહિત્યને માંજવામાં એનો પણ ઘણો મોટો ફાળો હતો. તો આ બધી પ્રક્રિયાઓના સંદર્ભમાં જો વાત કરીએ તો સિનેમા સાહિત્યની તુલનામાં ઘણું નાનું કહેવાય. એટલે સાહિત્ય અને સિનેમાને જો બે ભાઈઓ કલ્પીએ કે બે બહેનો કલ્પીએ તો સિનેમા તો બહુ એટલે ઘણું બધું એકદમ નાનું કહેવાય. એટલે એ અર્થમાં જો આપણે જ્યારે તુલના કરીએ તો સાહિત્યમાંથી સિનેમા પેદા થયું એમ કહી શકાય. પણ એ બે વચ્ચેનું આ તો એની ગુણવત્તા અથવા તો આપણે જેને કહીએ વસ્તુ, એનું કન્ટેન્ટ જે કહીએ છીએ, કન્ટેન્ટનો તફાવત થયો, જેમાં આપણે પાછળથી જઈએ. પણ આ મૂળભૂત રીતે આ બે સ્વરૂપો છે એથી વિશેષ જુદા કેમ લાગે છે? એનું કારણ એ છે કે સિનેમા એક ટેકનોલોજી લઈને આવે છે. સાહિત્યમાં આપણે અત્યારે હવે લખીએ છીએ તો લખવાનું પણ એ પણ આમ તો ટેકનોલોજી છે. પહેલા માણસો પત્રો પર લખતા, એટલે કે પાંદડા પર લખતા, અને એમ કરતા પછી કાગળ આવ્યો, પછી પ્રિન્ટિંગ આવ્યું. એટલે અત્યારે આપણને એ સભાનતા નથી કે આમાં પણ એક લખવામાં પણ સાહિત્યના સર્જનમાં પણ ટેકનોલોજી ઇન્વોલ્વ છે. પણ સિનેમાના ઇતિહાસની થોડીક વાત કરીને આપણે શરૂ કરીએ તો કદાચ વિદ્યાર્થીઓમાંથી ઘણાને ખ્યાલ હશે કે સિનેમાની શરૂઆત થઈ 20મી સદીના આરંભમાં, એટલે કે 1900ની આસપાસ સિનેમાની ટેકનોલોજી આવી, એટલે કે મૂવિંગ પિક્ચર્સ આવ્યા. એટલે ચાલતા આવા હરતા ફરતા ચિત્રો, જેનાથી આપણે અત્યારે એટલા બધા ટેવાઈ ગયા છીએ. પણ એક ઉદાહરણ આપું તો એનાથી સમજાશે કે જે સૌથી પહેલી મૂવિંગ ફિલ્મ, નાનકડી 4-5 મિનિટની, એ ભારત દેશમાં આવી, એ મુંબઈના એક ઓપેરા હાઉસમાં દર્શાવવામાં આવેલી. અને એ ફિલ્મમાં દ્રશ્ય એવું હતું કે લેન્સ તરફ આમ ધસતી આવતી ટ્રેન, બરાબર. હવે એ વખતે તો લોકો તો માત્ર નાટક જોવાને એમ ટેવાયેલા હતા, એટલે નાટકના જ થિયેટરની અંદર એનું સ્ક્રીનિંગ થયું. તો પ્રેક્ષકોએ જેવી જોઈ કે પડદા ઉપર એક ટ્રેન ધસી આવે છે તો બધા પ્રેક્ષાગૃહ છોડીને દરવાજા તરફ ડરીને નાસ્તા હતા. આ પહેલો સિનેમાનો આપણો અનુભવ. એમાંથી પછી એ ટેકનોલોજી વિકસતી વિકસતી આજે આપણા ઘરમાં હવે છે, એક મોબાઈલમાં અને આપણા ચિત્તમાં અને બધે જ પ્રવેશી ચૂકી છે. તો એ એક સૂચક રીતે આપણે સમજી શકીએ છીએ કે કેટલું બધું પાવરફુલ માધ્યમ છે, કેટલું બધું શક્તિશાળી માધ્યમ છે. હવે કોઈ પણ ટેકનોલોજીનું જેમ થાય છે, આપણને ખ્યાલ છે કદાચ કે દૂરબીનની શોધ થઈ ત્યારે ગેલિલિયોએ દૂરબીનનું નિદર્શન ગોઠવેલું. તો ત્યાંના જે રાજા અને એમના ઉમરાઓ અને બધા જે દીવાનો હતા, જે બધા રાજકારણી બધા નિર્ણયો લેતા હતા, એમની સમક્ષ ગેલિલિયોએ નિદર્શન કર્યું કે મહેલની અગાશી ઉપરથી છેક દૂર દરિયામાં ઉભેલા બધા જહાજો દેખાતા હતા. તો પેલા ઉમરાઓને તરત સૂજ્યું કે આ દૂરબીનનો ઉપયોગ આ દુશ્મનોના જહાજને તાકીને મારવા માટે કરી શકાશે. હવે ગેલિલિયોએ એનો ઉપયોગ એના માટે નહોતો સૂજ્યો. ગેલિલિયોને તો સૂર્યનું દર્શન કરવું હતું, સૂર્યમંડળની પારના તારા જોવા હતા, એને માટે એની શોધ કરેલી હતી. તો આ તફાવત છે ટેકનોલોજીના ઉપયોગનો. એ જ રીતે સિનેમા સાથે પણ થયું કે સિનેમાનો ઉપયોગ આપણે જોઈએ છીએ આજે કેટલી બધી જુદી જુદી રીતે થાય છે. કળા માટે થઈ શકે, સમાજ સુધારણા માટે થઈ શકે, શિક્ષણ માટે થઈ શકે, સંગીતના પ્રસાર માટે થઈ શકે, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે થઈ શકે, ચૂંટણી પ્રચાર માટે થઈ શકે, કેટલીક વાર એનો દુરુપયોગ પણ થાય.
એજ્યુકેશન માટે પણ થઈ શકે છે અત્યારે જે આપણે કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. તો જો તમે શિક્ષણના સિનેમા સાથે સાંકળીને વાત કરો છો તો એને માટે તમને એક ઉદાહરણ આપું. એક ખૂબ સરસ આપણે જે ઇતિહાસની સાથે સાંકળીને સમજીએ હવે કે 1900માં પેલી ટ્રેનનું પિક્ચર વાળી ઘટના બની હતી, બરાબર છે? પહેલું ફિલ્મ મુંબઈમાં લોકોએ આ રીતે જોયું. એ પછી આ માધ્યમ વિકસતું 1930ની આસપાસ તો ફીચર ફિલ્મો પણ આપણે ત્યાં શરૂ થઈ ગયેલી. સૌથી પહેલી ફીચર ફિલ્મ હકીકતમાં ગુજરાતીમાં નરસિંહ મહેતા પરની થયેલી હતી. તો આ બધી ફિલ્મો શરૂ થઈ પછી એ માત્ર મનોરંજન તરફ ઢળવા માંડી. એટલે ચોથા દાયકા સુધીમાં તો એ ખાસી મનોરંજનાત્મક વધારે થઈ ગઈ હતી અને લોકોને ઘેલું લાગ્યું હતું સિનેમાનું. એ વખતે ગાંધીજી અને ખ્વાજા અહેમદ અબ્બાસ બે વચ્ચે ચર્ચા થયેલી, જેમાં ગાંધીજી એમ કહેતા હતા કે સિનેમાનો ઉપયોગ, એના પરથી મને યાદ આવ્યું, તમે જેમ કીધું એમ, શૈક્ષણિક કાર્યક્રમો માટે જ કરવો. ગાંધીજીની અમુક જીદ આપણે જાણીએ છીએ. અથવા તો બહુ બહુ તો એમાં પ્રકૃતિક દ્રશ્યો બતાવવા, પણ એના મનોરંજનાત્મક ફિલ્મો નહીં બનાવી, એ પ્રકારનું ગાંધીજીનો મત હતો. અત્યારે આપણે સાંભળીએ તો બહુ આપણને એમ લાગે કે ગાંધીજી આટલા બધા પછાત હતા. અને બીજી રીતે જોઈએ તો આજે સમજાય કે જે દુરુપયોગ થઈ રહ્યો હોય છે ઘણીવાર સિનેમાનો, એના એની ચેતવણી ગાંધીજી આડકતરી રીતે આપતા હતા. તો એની ચર્ચામાં ખ્વાજા અહેમદ અબ્બાસે એમ કીધું કે બાપુ, આ તો અમને વિજ્ઞાને આપેલું એક જાદુઈ રમકડું છે સિનેમાએ, તો એ રમકડાથી અમે સમાજને સુધારી શકીએ છીએ. એટલે તમે જો અમને આ રીતે રિસ્ટ્રિક્ટ કરી દેશો, આ રીતે અવરોધશો, રોકી દેશો કે માત્ર શૈક્ષણિક કાર્યક્રમો માટે જ કરો, તો અમે એનો વધુ વ્યાપક ઉપયોગ થઈ શકવાનો છે એ નહીં કરી શકીએ. આ ચર્ચા ચાલી હતી. બંને મતોમાં કંઈક ગુણવત્તા છે. ગાંધીજીનું જે કહેવાનું છે એ પણ આપણે હજુ એને પૂરેપૂરું અનુસરી શક્યા નથી. શૈક્ષણિક સંદર્ભમાં પણ આપણે સિનેમાનો ઉપયોગ ગુજરાતમાં તો ઘણો બધો થયો છે, પણ દેશભરમાં, ગુજરાતમાં જ્યારે પીજ શરૂ થયું ત્યારે એ સિનેમાના માધ્યમને ટેલિવિઝન થ્રુ સાંકળીને આપણે ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમો અને સમાજ સુધારણા બંનેની સાથે થયું. હવે સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય પણ આ ભૂમિકા ભજવે છે. સાહિત્ય પણ મનોરંજન આપે છે, સાહિત્ય પણ સમાજ સુધારણા માટે નિમિત્ત બની શકે છે. ગાંધીજીનું સાહિત્યની કલ્પના કરીએ કે કાકા સાહેબ કાલેલકરનું સાહિત્યની કલ્પના કરીએ કે પન્નાલાલ પટેલ કે ઈશ્વર પેટલીકરની વાર્તાઓને યાદ કરીએ, તો ઈશ્વર પેટલીકરની ઘણી બધી વાર્તાઓ એવી છે જે સમાજમાં બનેલી ઘટનાઓ પરથી સિદ્ધિ લઈ આવેલા છે. હવે એના પરથી કોઈએ ફિલ્મ પણ કરેલી છે, દાખલા તરીકે લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકરની એક ટૂંકી વાર્તા છે, લાંબી ટૂંકી વાર્તા છે, એના પરથી ફિલ્મ પણ થયેલી છે. તો આ બંનેની આપણે થોડા થોડા નિદર્શનો જોવાના છીએ, એમાં આપણને ખબર પડવાનું છે કે આ બંનેને જ્યારે સાંકળીને થાય છે કોઈક ફિલ્મ કે જે સાહિત્ય કૃતિ પર આધારિત હોય અને પછી એના આધારે ફિલ્મ તૈયાર કરી હોય, ત્યારે સાહિત્ય કેટલું બદલાય છે, સિનેમા કેટલું બદલાય છે, હકીકતમાં કદાચ મિલામેલ એવું બને છે કે બંને એકબીજાની નજીક આવે છે અને બંનેના હેતુઓને વધારે સક્ષમ રીતે પાર પાડે છે. તો આ આ શક્યતા અથવા તો આ બળ જે પેલા બે ભાઈઓની કલ્પના કરીએ કે સાહિત્ય મોટો ભાઈ અને સિનેમા નાનો ભાઈ છે, તો મોટો અને નાનો ભાઈ મળીને એ કોઈક પ્રકારનું એવું કમ્યુનિકેશન રચે છે, એવું કંઈક એમાંથી એક આખો સંવાદ ઉભો કરે છે, એક મેસેજ મોકલે છે, જે મેસેજને કારણે આપણે આ બંને માધ્યમોનું મેક્સિમમ એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે સૌ પહેલા એક નાનકડું ક્લિપિંગ જોઈએ 1958માં બનેલી એક, જેને આપણે કહીએ ને કે ડોક્યુમેન્ટરી પ્રકારની ફિલ્મ છે. હવે આ ફિલ્મ બર્ન્ટ હાન્સ્ટ્રા કરીને એક ડચ ફિલ્મ મેકરે બનાવેલી છે. બર્ન્ટ હાન્સ્ટ્રા ત્યાંના બહુ જ મોટા ફિલ્મ મેકર હતા. એમણે પાછળથી કમર્શિયલ ફિલ્મો પણ ઘણી કરી, ફીચર ફિલ્મો પણ કરી. અને હમણાં આપણે જે વાત કરી કે ખ્વાજા અહેમદ અબ્બાસ અને ગાંધીજી વચ્ચે જે ચર્ચા થઈ એમાં એક પ્રકારનો જે સંવાદ હતો એમાં એક પ્રકારના બે અલગ અલગ મત હતા કે એનો શૈક્ષણિક માટે ઉપયોગ કરવો કે મનોરંજન માટે કરવો કે સમાજ સુધારણા માટે કરવો. તો એ આખી ચર્ચાના સંદર્ભમાં આપણે સાહિત્ય અને સિનેમા બે મળીને કેવી રીતે કામ પાર પાડે છે એનું પહેલું એક પ્રાથમિક ઉદાહરણ દસ્તાવેજી ચિત્રના ફોર્મમાં આ ગ્લાસ નામની એક ફિલ્મ જોઈએ. તો આ જે ગ્લાસ ફિલ્મ છે એ કાચની ફેક્ટરીમાં કાચ કેવી રીતે બનાવે છે એને માટેની ફિલ્મ છે. એમાં સંવાદ નથી, એમાં બીજું કોઈ નાટ્યાત્મકતા નથી, અને તેમ છતાં લેટસ સી, આપણે એની બે મિનિટ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે દસ્તાવેજી માધ્યમ દ્વારા કેવી રીતે ફિલ્મ કામ કરે છે. Thank you.
તો મિત્રો, તમે જોયું કે કાચની ફેક્ટરીમાં જે ઘટના બને છે મીનાબેન, તો એ તો કાચમાંથી કઈ રીતે બરણી કે બીજા બધા સાધનો બનાવવાના છે, પણ એમાં એને પણ બર્નહાસ્ટ્રાએ જહાજ સંગીત એમાં સાંકળ્યું, બરાબર, તો એક આખું તત્વ એની અંદર ઉમેરાયું. જેમ આપણે સાહિત્ય ઉમેરવાની વાત કરીએ છીએ, એમ એની અંદર સંગીત ઉમેર્યું એને, અને એના દ્વારા જે સાવ કંટાળાજનક લાગે એવી કાચના ઉત્પાદનની આખી પ્રક્રિયા, અને જાણે કે કોઈક પ્રકારનો સૌંદર્ય અનુભવ તમે કરી રહ્યા હોય એવું આપણને અનુભવ થયો, અને એની સાથે સાથે આપણને કાચ કેવી રીતે બને છે એ માહિતી અને એ જ્ઞાન તો આપોઆપ મળી ગયું. આપણને કોઈને કદાચ ખ્યાલ નથી કે આ કાચનો પ્યાલો છે જેમાં આપણે રોજ પાણી પીએ છીએ, તો એ કાચનો પ્યાલો આવી રીતે લિક્વિડ ગ્લાસ હોય છે અને એને આવી રીતે એ આવો દેખાય છે, એની પાછળ આટલી બધી પ્રક્રિયા છે, તો એ આ સાંકળીને કર્યું. અને ત્યાર પછી આપણે હવે જે બીજું મોડેલ જોવાના છીએ એ વિઠ્ઠલભાઈ ઝવેરીએ મહાત્મા ગાંધી ઉપર જે દસ્તાવેજી ફિલ્મ કઈ રીતે કરી, તો એમાં બીજા બે ત્રણ એલિમેન્ટ્સ એની અંદર ઉમેરાશે. હવે પાછા સાહિત્યની આપણે થોડીક વાત કરીએ, તો મિત્રો સાહિત્ય છે એ સાહિત્ય કૃતિની અંદર પણ એના પોતાના ઘણા બધા એલિમેન્ટ્સ છે, ઘણા બધા તત્વો છે. જેમ કે આપણે એની અંદર કથા છે, એ કથાની અંદર સાહિત્યકાર પાત્રાલેખન કરે છે, પછી એ કથાને જ્યાં મૂકે છે એ માનો કે તળાવ કિનારેની કોઈ વાર્તા છે કે મહેલની વાર્તા છે કે ઝૂંપડપટ્ટીની વાર્તા છે કે કોઈના ઘરની વાર્તા છે, તો એ આખો પરિવેશ છે, એ પરિવેશનું ચિત્ર દોરે છે, ચિત્રકળા પણ એની અંદર સંકળાઈ. તો આ રીતે સાહિત્ય અને સિનેમા જોડાતા ગયા. જે બીજા બધા તત્વો છે, એવા તત્વો કે જે સાહિત્ય અને સિનેમા બંનેમાં કોમન છે, એવા તત્વો જેમ જેમ મળતા ગયા પરસ્પરમાં, તેમ તેમ આ બંને વચ્ચેનું અનુસંધાન થતું ગયું. હવે આ જે સાહિત્યની આખી યાત્રા છે એની એના બે ત્રણ પરિબળો છે. એક એનું જે સૌંદર્ય શાસ્ત્ર, આપણે કવિતાની વાત કરીએ છીએ ત્યારે કવિતામાં બધી આપણે પ્રાસ, લય, છંદ, પછી એનો ધ્વનિ, એવી બધી ચર્ચા કરીને નાનાલાલનું કોઈ કાવ્ય આપણે જ્યારે તપાસતા હોઈએ, તો એ જ સંદર્ભમાં ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની પોતાની પણ એક ગતિ છે, એનો પણ એક લય છે. એ કદાચ કવિતાના અર્થમાં એ હંમેશા છંદમાં આગળ વધતી કૃતિ નથી હોતી, કે જે અર્થમાં એક નિબંધ ચાલતો હોય એ રીતે એ વર્ણનોમાં નથી જતું. કારણ કે સિનેમાની શક્તિ, આપણે અગાઉ જેમ કહ્યું એમ, એની ટેકનોલોજીનું બળ છે. સાહિત્ય પાસે ટેકનોલોજીનું બળ નથી, એની નબળાઈ નથી, એક અર્થમાં એની ક્ષમતા પણ છે, પણ એમાં જો સિનેમા જોડાય અને સાહિત્યિક તત્વોને લઈને ચાલે તો એ કઈ રીતે વધુ સારું કામ કરી શકે અથવા વધુ સારા પરિણામો આપી શકે એનો આપણને એના ઇતિહાસમાં જેમ જેમ આપણે ક્રમાનુસાર જઈશું એમ ખ્યાલ આવશે. આપણે હવે એક યાદી જેવું સમજી લઈએ જેથી વિદ્યાર્થી મિત્રોને ખબર પડે આખી પ્રક્રિયાની. આપણે ગ્લાસ ફિલ્મ જોઈ, એની અંદર ભાષા નહોતી, એની અંદર સંવાદ નહોતો, એટલે સાહિત્યનો કોઈ સીધો અંશ એની અંદર નથી, પણ તેમ છતાં સાહિત્યિક કૃતિના અનુભવમાં જે એક પ્રકારનો આનંદ છે, એના લયનો, એની એની ચાલનો, એના સૌંદર્યનો, એ પ્રકારનો આનંદ તો આપણને અહીંયા મળ્યો. હવે આપણે વિઠ્ઠલભાઈ ઝવેરીએ ગાંધીજીના જીવતે જીવત જે દ્રશ્યો બધા એકઠા થયેલા હતા એને ભેગા કરીને ગાંધીજીના જીવનચરિત્રની વાત કરી. એમણે આખું એક જીવનચરિત્ર દ્રશ્યના રૂપમાં, સિનેમાના રૂપમાં રજૂ કર્યું અને 5 કલાકની મોટી એક ફિલ્મ તૈયાર કરેલી હતી. સાબરમતી આશ્રમમાં એ ફિલ્મના આપણે નિદર્શનો પણ અત્યારે ઘણા કરીએ છીએ. હવે આ ફિલ્મની તુલના આપણે ગાંધીજીના જે ચરિત્રો સાહિત્યમાં લખાયા છે અથવા તો ગાંધીજીએ જે આત્મકથા લખી છે એ આત્મકથાના સંદર્ભમાં, ગાંધીજીના આખા ચરિત્રના સંદર્ભમાં જો જોઈએ કે ગાંધી તેમાં એક પાત્ર છે, બરાબર. ગાંધીજીની આત્મકથાની વાત કરીએ તો આત્મકથામાં ગાંધી પોતે પોતાની વાત કરે છે, અને ગાંધીજીનું ચરિત્ર જ્યારે કોઈ ચરિત્ર લેખક લખે છે ત્યારે એ ચરિત્ર લેખક ગાંધીજીને કથાનો નાયક બનાવે છે, બરાબર. હવે આ આખી આખી પ્રવૃત્તિ ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા કઈ રીતે શક્ય બને, અને ફિલ્મનું જે બીજું માધ્યમ છે કથનાત્મક ફિલ્મો, ફીચર ફિલ્મો, એના દ્વારા કઈ રીતે થઈ શકે, એ બે ઉદાહરણો આપણે થોડા થોડા અંતરે જોઈએ. જો પહેલા આપણે
દસ્તાવેજી ચિત્રમાં જોઈએ તો તમે હવે હવે જે એના અંશો જોઈશું એમાં જોશો કે એની અંદર એક નરેટર ઉમેરાય છે, જે કંઈક તમને જાણો કે કથા કહે છે. એટલે જે રીતે લેખકનો અવાજ આપણને ઘણીવાર વાર્તાની કૃતિઓમાં દેખાતો હોય છે કે સંભળાતો હોય છે, એવી રીતે અહીંયા આપણને દસ્તાવેજીના માળખામાં જે બર્ન્ડ હાસ્ટ્રાની ગ્લાસ ફિલ્મ જોઈએ એમાં તો કોઈ નરેટર પણ નહોતો, એમાં કોઈ વાર્તા કહેનાર કે નિબંધનું વર્ણન કરનાર કોઈ નહોતો, પણ એ આપણે જ આપણે એનું કામ કરી શકતા હતા, એ સિનેમાનું બળ હતું. તો હવે આપણે જોઈએ આપણું બીજું મોડેલ આજનું, જે મહાત્મા નામની એક લાંબી 5 કલાકની ફિલ્મ વિઠ્ઠલભાઈ ઝવેરી તૈયાર કરેલી, એનો થોડો અંશ જોઈએ. તો એમાંથી આપણને આ જીવનચરિત્ર જે સાહિત્યનો એક પ્રકાર છે અને ડોક્યુમેન્ટરી, બાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે દસ્તાવેજી ચિત્ર પણ જીવનચરિત્રાત્મક દસ્તાવેજી ચિત્ર, તો એનો એક આપણે નમૂનો જોઈએ. અને મિત્રોને વિનંતી કરીએ કે એનું 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 થોડું પ્લેબેક આપણને. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નો આને રે વૈષ્ણવ જન તો સકલ લોકમાં સૌને વંદે Traversed by green and fertile hills, blossoming trees bright with orchard gleams, and fields of waving corn, touched by the golden rays in the east, India is bounded on three sides by the palm-clad seashores, chanting to the tune of the ocean waves. On the west coast, the Sea of Oman splashes against the solid rocks of the city of Porbandar in Saurashtra. Porbandar has been mainly a commercial town. The town was the ancestral home of the Gandhis, who belonged to the Vaishnav cult. It was here that Mohandas Karamchand Gandhi was born on the morning of October 2nd, 1869. Uttamchand Gandhi, Mohan's grandfather, was the Diwan of Porbandar. Karamchand Gandhi, Mohan's father,
succeeded Uttamchand as Divan. Karamchand, like his father, was a man of principle and loved virtue more than wealth. Mohan's mother, Putli Bai, was deeply religious and had a strong personality. She would take the hardest vows without flinching. Her influence, more than any other, molded the character of Mohan. At the age of 6, Mohan was sent... ખૂબ જ સુંદર મૂવી હતી સર એ જે આપણે રીડિંગ કરીએ છીએ ગાંધીજી વિશે એના કરતા જયારે આપણે જોઈએ છીએ વિઝ્યુઅલ માધ્યમમાંથી તો એ ખૂબ જ આમ યાદ રહી જાય એ રીતનું છે તો એવી જ રીતે સર બીજી પણ કેટલીક મૂવી બની છે જે સાહિત્યમાંથી એનું સર્જન થયું છે બુક્સ માંથી આખી એક મૂવી બનાવવામાં આવી છે તો એ કયા પ્રકારની છે તો જો આખી જે સાહિત્યિક કૃતિ ઉપરથી ફિલ્મ બનાવવાની જે પ્રક્રિયા થઈ એ આપણે જે તબક્કા જોયા કે પેલી ટ્રેન વાળી ફિલ્મ આવી ત્યારે તો જાણે કે જાદુઈ રમકડું હોય તેવું લાગ્યું એ પછી જે દસ્તાવેજી પ્રક્રિયા આપણે ગ્લાસ જેવી ફિલ્મ જોઈ તો એમાં પણ હજુ આપણે પેલો કુતુહલનો અંશ હતો ગાંધીજી જેવી ફિલ્મ આવી ત્યાં સુધીમાં લોકો ફિલ્મ માધ્યમથી કેળવાયેલા હતા એનાથી ધીમે ધીમે ટેવાઈ રહ્યા હતા એટલે એની અંદર બીજા બધા ઘણા બધા સાહિત્યમાં જે હોય છે સાહિત્યિક કૃતિના જે પ્રચ્છન્ન રૂપે અંદર સમાયેલા હોય છે સાહિત્યિક કૃતિની અંદર કાકા કરેલકરનો એક નિબંધ હોય જેની અંદર હિમાલયનું વર્ણન હોય તો આપણે હિમાલયનું વર્ણન વાંચીએ ત્યારે આ ફિલ્મની અંદર જે પહાડના ઝરણાના દ્રશ્યો આપણે જોયા તો એમાં ફિલ્મ મેકરને શું કરવું પડ્યું એણે એમાં સંગીત ઉમેરવું પડ્યું એને એની અંદર લોકગીત સાંકળ્યું બરાબર એની અંદર એક પાત્ર નરેટર હતો જેમ નિબંધકાર પોતે નિબંધની વાત કરતો હોય છે પોતાની એ પ્રકારે કોઈનો અવાજ આપણને સંભળાય છે તો એ આખું એક તત્વ આવ્યું વચમાં વચમાં ફિલ્મ મેકરને આખો એનો ભાવ ઉપસાવવા માટે જો આ બધી પ્રક્રિયા સાહિત્યકારને કરવી પડતી નથી અથવા તો એ એવી રીતે કરે છે કે એની 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 ટેકનિક કે એનો કસબ છે એ આપણને દેખાતો નથી જ્યારે ફિલ્મ મેકરને આ બધા કસબ ધીમે ધીમે અજમાવવા પડે છે આ કસબ ફિલ્મ મેકર શીખે છે ક્યાંથી તો એ સાહિત્યિક કૃતિના એના વારસામાંથી શીખે છે એટલે એને ક્યારે એની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંકળવું છે દાખલા તરીકે આપણે જોયું કે આ ફિલ્મ જયારે શરૂ કરી વિઠ્ઠલભાઈ ઝવેરીની આ ફિલ્મ એની અંદર તો સૌથી પહેલા તો લોકગીત છે હવે લોકગીતની જે ધૂન છે એ પણ પરંપરાગત આપણી સૌરાષ્ટ્રની ધૂનનું રેકોર્ડિંગ એમણે પસંદ કર્યું છે અને એ રીતે એમણે પોરબંદર છે તે છેક 19મી સદીના મધ્યભાગનો પોરબંદરનો આખો ફીલ આપવા માટે આજે આપણે આ પ્રકારની ધૂન કે રાવણહથ્થાના કે તંબુરાના આવા એક તારના આવા સ્વરો સાંભળીએ તો આપણને તરત આપણું મન એ કાળમાં જાણે કે જતું રહે છે તો એ આખી પ્રક્રિયા એ આ ફિલ્મ મેકર આપણને કરાવી શક્યા તો એક રીતે જોવા જઈએ જેમ જેમ આ બંને માધ્યમોને આપણે જો સાથે મૂકીને તપાસીએ છીએ ત્યારે સમજાય છે કે સાચા અર્થમાં સિનેમા એ નાની બહેન છે અથવા તો નાનો ભાઈ છે સાહિત્યનો અને આ પ્રક્રિયાને આપણે મીનાબેને જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં તપાસીશું તો ખ્યાલ આવશે કે હજુ આપણે એક ફિક્શનના માળખામાં જઈએ અને એ પછી આપણે પ્રેમચંદની વાર્તા પરથી આધારિત શતરંજ કે ખેલાડી સત્યજીત રે જે બનાવી એનો એક અંશ જોઈશું એટલે મીનાબેને જે પ્રશ્ન રેઝ કર્યો છે એ આપણા સિનેમા અને સાહિત્યના ઐતિહાસિક અભ્યાસ અને એના સ્વરૂપગત અભ્યાસની આપણી જે આ પ્રક્રિયા આજે કરી રહ્યા છીએ એના સંદર્ભમાં આપણે એને સાંકળી શકીશું તો હવે આપણે જે ગાંધી ફિલ્મનો અંશ જોઈએ આપણે બધાને ખ્યાલ છે રિચર્ડ એટનબરોની જે ફિલ્મ છે એ પછી મેકિંગ ઓફ મહાત્મા શ્યામ બેનેગલે બનાવી એ પછી ગાંધી માય ફાધર નામની ફિલ્મ પણ બની તો ગાંધીજીના ચરિત્રનો જેટલો સાહિત્ય સાથે સંબંધ છે જેટલો સમાજ સાથે સંબંધ છે જેટલો રાજકારણ સાથે સંબંધ છે જેટલો ઇતિહાસ સાથે સંબંધ છે એટલો સિનેમાના માધ્યમ સાથે પણ સંબંધ છે અને મૌલિક સાહિત્યની રચનાઓના સંદર્ભમાં પણ સંબંધ છે આપણા બહુ જાણીતા કવિ દલપત પઢિયારે ગાંધીજી ઉપર બહુ ઊંડો અભ્યાસ કર્યો છે તો એવા અભ્યાસીઓને ખબર છે કે ગાંધીજીનું અવસાન થયું એ પછી તો ગાંધી પર લખાવવાનું સતત ચાલતું જ રહ્યું તો સિનેમાનું આટલું જે સબળ માધ્યમ છે એ તો એ વિષયને છોડે જ નહીં તો એ સંદર્ભમાં ગ્લાસ ફિલ્મ ત્યાર પછી વિઠ્ઠલભાઈ ઝવેરીની ગાંધી ઉપરની દસ્તાવેજી ચિત્ર અને હવે આપણે જો અંશ જોઈએ રિચર્ડ એટનબરોનો તો એ જે બાયોગ્રાફી એક જ વિષય છે માનો કે એક જ કૃતિ છે જાણે કે ગાંધીજીની ઓટોબાયોગ્રાફી છે અથવા તો ગાંધીજીની એક બાયોગ્રાફી છે તો એવી એક જ એક સાહિત્યિક કૃતિ છે જેના આધારે ફિલ્મ મેકર જુદી જુદી રીતે
એ કૃતિને દ્રશ્યરૂપ આપવાની કોશિશ કરે છે. તો પ્રાથમિક તફાવત મીનામે ના થયો સાહિત્ય અને સિનેમા વચ્ચેનો, કે પેલું દ્રશ્ય શ્રાવ્ય રૂપ છે કદાચ સાહિત્યનું જ. એટલે એક અર્થમાં જોવા જઈએ તો જેમ જેમ આપણે એને, જેમ આપણે સાયન્સમાં ડિસેક્શન કરીએ, માઇક્રોસ્કોપમાં જોતા જઈશું સાહિત્ય અને સિનેમા બંને સ્વરૂપોને, તો એના જેમ જેમ તફાવતો સમજાતા જશે તેમ તેમ આપણને એ પણ ખબર પડતી જશે કે આ તફાવતો બહુ બહારી છે, ઉપરી છે, બહુ ઉપર છેલ્લા છે. હકીકતમાં આ એ બંને સ્વરૂપો મળેલા છે. તો હવે એક સ્ટેજ આગળ વધીએ કે આપણે ગ્લાસની ડોક્યુમેન્ટરીમાં કોઈ વાર્તા નહોતી. ગાંધીની જે ડોક્યુમેન્ટરી આપણે જે દસ્તાવેજી ચિત્ર જોયું વિઠ્ઠલભાઈ ઝવેરીનું, એની અંદર પણ વાર્તાનો સ્વરૂપ નહોતું. એટલે સાહિત્યમાં જેમ આપણે નિબંધ કે ચરિત્રલેખન જેવા વર્ણનાત્મક અને એનાલિટિકલ આપણે જે કહીએ કે વિશ્લેષણાત્મક એવા પ્રકારની સાહિત્યિક કૃતિઓ રચાતી હોય છે, તો એનું જ વસ્તુ લઈને ક્યારેક સાહિત્યકાર સર્જનાત્મક મૌલિક આખી આખી ફિલ્મ બનાવે છે, તો એ પોતાની રીતે વાર્તા કહેવાનું શરૂ કરે છે. તો એ વખતે ગાંધી એ જીવનચરિત્ર નથી રહેતું, કે ગાંધી કોઈ એક્ચ્યુઅલ વ્યક્તિ માંથી એક આખું પાત્ર રચાય છે, અને એ પાત્રનો જાણે કે લેખક છે એ ફિલ્મનો દિગ્દર્શક છે. એટલે વિઠ્ઠલભાઈ ઝવેરી જેમ એક દસ્તાવેજી ચિત્ર બનાવ્યું, એમ જ્યારે રિચર્ડ એટનબરો ગાંધી ઉપર ફિલ્મ કરે છે ત્યારે રિચર્ડ એટનબરો એક લેખક છે, અને એની ગાંધી ફિલ્મ એ ગાંધી નામની, માનો કે એના મનમાંની કોઈક સાહિત્યિક કૃતિનું દ્રશ્યરૂપ છે. એ રીતે જો આપણે જોઈ શકીએ તો આપણે આપણે જોઈએ. હવે એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ફિલ્મને જોવાની કોશિશ કરીએ અને આપણી આગલી બે ફિલ્મો સાથે સાંકળીએ, અને પછી મીનાબેને જે સંદર્ભ જગ્યો છે એની સાથે આપણે આ બધા ઉદાહરણોને કેવી રીતે સાંકળી શકીએ છીએ તે જોઈશું. તો હવે આપણે જોઈએ રિચર્ડ એટનબરોની ગાંધી ફિલ્મનું એક દ્રશ્ય. ચલો બાજુ હટો, બાજુ રાસ્તા તો બાજુ હટો. કોણ આખે તુમ? મેરા નામ ગાંધી હૈ, મોહનદાસ કે ગાંધી. તુમ જો કોઈ ભી હો, તુમ્હારી જરૂરત નહીં હૈ યહાં, ઇસલિયે કહેતા હું વાપસ ચલે જાઓ ઇસી ગાડી સે. અભી ઇન્હે મેરી જરૂરત હૈ. યે યાદ રખો, ગડબડ કરોગે તો કૈદ હોગે તુમ. કિસ જુર્મ કે લિયે? યહાં કોઈ ગડબડ નહીં ચાહતા મેં. અપને હી દેશ મેં ઘૂમના ફિરના તો કોઈ વજહ નહીં હો સકતી ગડબડ કી. કુછ હુઆ તો જિમ્મેદાર તુમ. ચલો હટો, પીછે હટો, સાપો રાસ્તા દો, હટો. સાથ અંગ્રેજો ને નીલ કી ખેતી કરાઈ, કપડા રંગા જાય હમેશા કોઈ સાલે થે રહે દગાન મે, પર અબ તો સબ લોગ વિલાયત કા કપડા ખરીદતે, ઔર નીલ કી કોઈ ખપત નહીં હૈ, પર જમીનદાર પૂરા લગાન માંગતે હૈ વો બિલ બગર. યહાં અંગ્રેજ હૈ જમીદાર? જો ભી હોગા હમ જરૂર કરેંગે. શુક્લા, ક્યા સારે ચંપારણ કા યહી હાલ હૈ? હા બાપુ, યે સારા ઇલાકા સેંકડો હજારો
कुछ हमदर्द जमींदार भी थे, पर क्या कर सकते थे। मोहन, क्या आप ही मिस्टर एम के गांधी हैं? हाँ। मुझे अफसोस है, आप गिरफ्तार किए जाते हैं। मुझे कोई अफसोस नहीं। अब कहो कौन देगा पार्टी आज? क्या मुसीबत है। तुम क्या जानो, ऑक्सफोर्ड के बाद इतना अच्छा खेल नहीं हुआ था कभी। यहाँ तो तकलीफ ही तकलीफ है भाई। ठीक से नहीं मालूम, ये जानता हूँ चंपारण के मोतिहारी इलाके में बलवा हो गया, पूरी कंपनी को रवाना होने का हुक्म है। खूब सुंदर मूवी है सर, जे रीते गांधी ने एक पात्र बनावी आपने बताड़वामां आवे छे तो कितलो लाइव लागे छे। साहित्य में आपने एमने वांचीए छे पण आ रीते जरे जोवामां आवे छे त्यारे खूब सुंदर बनी जाय छे। आ तो सर एक वास्तविक मूवी वास्तविकता थी जेनी परथी मूवी बनावी छे, पण आवुं केटलीक वखते काल्पनिक होय छे के कल्पना ज होय छे। साहित्य कोई नॉवेल छे एनी उपरथी कई रीतने मूवी बने छे? राइट, એમાં વસ્તુ એવી છે મીનાબેન કે આપણે જેમ જોયું કે આ એક જીવનચરિત્રના ઉદાહરણ પરથી આ બે આપણે એના એના તફાવત જોયા, દસ્તાવેજીમાં કઈ રીતે ગાંધીના ચરિત્રનું ટ્રીટમેન્ટ થઈ અને ફીચર ફિલ્મમાં કથનાત્મક ફિલ્મની અંદર કઈ રીતે એનું ચરિત્ર ઘડવામાં આવ્યું. તો હવે તમે જે પ્રશ્ન રેઝ કર્યો એમાં એમાં એનો એક ટૂંકો જવાબ આપવો હોય તો એ કહેવું પડે આપણે કે કલ્પના તત્વ આની અંદર ભળ્યું. બરાબર, હવે આ કલ્પના તત્વ એ આખી ફિલ્મની કૃતિને એક મૌલિકતા આપે છે અને જે સાહિત્યનું જે સૌંદર્ય શાસ્ત્ર છે એ સાહિત્યના સૌંદર્ય શાસ્ત્રની નજીક લઈ જાય છે. તો આના માટે આપણે હજુ એક તબક્કો આગળ વધીશું તો તમારા પ્રશ્નનો જવાબ મળશે, પણ એ પહેલા આપણે થોડાક આના એલિમેન્ટ્સની હજુ વિગતે ચર્ચા કરીએ કે કયા કયા નવા તત્વો ઉમેરાયા. મેં જે કલ્પનાની વાત કરી એ કલ્પના એક જાણો કે મુખ્ય થડ છે કથનાત્મક ફિલ્મોનું, તો એની અંદર કયા કયા સ્તરે કલ્પના ઉમેરવી પડી ફિલ્મ મેકરને, જેમ આપણે ફિલ્મ મેકરને એક પ્રકારની દ્રશ્ય લેખનનો એટલે કે એક દ્રશ્ય કૃતિનો લેખક જો કલ્પીએ છીએ તો આ ફિલ્મની અંદર ગાંધીજી આવા જ હાથી ઉપર બેઠા હશે અથવા તો આ જ રીતે પેલો માણસ એમનો સંદેશો લઈને આવ્યો હશે અને એમની ધરપકડ થઈ હશે એવી તો કોઈ એના તો કોઈ રેકોર્ડ આપણી પાસે હોઈ ન શકે. એટલે આ બધી દ્રશ્યાત્મકતા ફિલ્મ મેકરે પોતે ઉભી કરી છે. એટલે જે રીતે સાહિત્યકાર પોતાના ચિત્તમાં એક વાર્તા ઘડે છે વાસ્તવિકતાના આધારે પોતાની કલ્પના એને જોડતો જઈને અને પછી એને છેવટે જે કંઈ કહેવાનું છે એ કહેવાના મૂળ એની સાથે મળતું જાય એવી રીતે એ વાર્તા કહે છે. એ જ રીતે ફિલ્મ મેકર દ્રશ્યરૂપમાં કહેવાની પ્રયત્ન કરે છે ત્યારે એને ગાંધીના કોસ્ચ્યુમ્સ તૈયાર કરવા પડે છે, ગાંધીનો મેકઅપ તૈયાર કરવો પડે છે, કોઈક બેન કિંગ્સલે નામના કળાકારને ગાંધીજીના ચરિત્રની ટ્રેનિંગ આપવી પડે છે, શીખવવું પડે છે કે કેવી રીતે ઉભો રહેશે, કેવી રીતે બોલશે. તો આ બધી તાલીમની પ્રક્રિયા જેમ ટેકનોલોજી આવી એની સાથે સાથે પેલું સાહિત્યિક કૃતિમાં જે ચિત્તમાં પડેલું હતું અને એ માત્ર શબ્દો રૂપે એક કાગળ ઉપર ચિત્રાતું હતું અથવા તો ઉતરતું હતું એ બધું જ પાછું દ્રશ્યરૂપે લઈ આવવા માટે એને બધી મશીનરી આખી લાવવી પડે છે. એટલે એ અર્થમાં સિનેમા એ સાહિત્યનું જ એક દ્રશ્યરૂપ હોવા છતાં એને જે મશીનરી જે લેખક પોતાના ચિત્તમાં એ બધી એક પ્રકારની રૂપકાત્મક મશીનરી બધી અજમાવતો હોય છે એને એણે ખરેખર લઈ આવવી પડે છે. એટલે મોટો કેમેરા લાવવો પડે છે, એક ક્રેન લઈને જવું પડે છે, એને કળાકારને ઉપર બેસાડવો પડે છે, એના રીટેક્સ કરવા પડે છે અને એની ભૂલો સુધારીને પછી એને એડિટિંગ ટેબલ પર લઈ જઈને એને ફરી એ પટ્ટીઓ જોડી અને આખી વાર્તા એને સાંકળવી પડે છે. પણ એનો એક રોમાંચ અદભુત છે અને એ અદભુત કેમ છે કારણ કે એ દ્રશ્યાત્મક છે. હવે બીજો એક સૂક્ષ્મ તફાવત મીનામાં અહીંયા આપણે સમજવા જેવો એ છે કે જ્યારે કોઈ પણ સિનેમા તમને વાર્તા કહે છે અને કોઈ સાહિત્યિક કૃતિ પુસ્તક રૂપમાં તમને વાર્તા કહે છે, તમે જે કથનાત્મક વાર્તાઓની વાત કરો છો એની પર આવવાની કોશિશ કરીએ તો એનો સૌથી મોટો સૂક્ષ્મ માનસિક તફાવત એના એના રસાસ્વાદના સંદર્ભમાં છે. તે કઈ રીતે કે જ્યારે એટનબરોની ફિલ્મમાં આપણે જે ગાંધીનું દ્રશ્ય જોઈએ છીએ
તો એ દ્રશ્યની જે ફ્રેમ છે એ ફ્રેમની બહાર આપણે આપણને કલ્પના કરવાની છૂટ નથી. એટલે કે તમે જ્યારે ફિલ્મ જુઓ છો અને હું ફિલ્મ જોઉં છું અને વિદ્યાર્થી મિત્રો ફિલ્મ જુએ છે ત્યારે બધા એક જ દ્રશ્ય કલ્પી શકે છે. એવો જ હાથી છે, આ જ રીતે ગાંધીજી ઉપર બેઠા છે, આ જ રીતે સાયકલ વાળો પાછળથી આવે છે અને એમને સંદેશો આપે છે. આ મર્યાદા જે છે ફ્રેમની, એ ફ્રેમની બહાર આપણે કલ્પના કરતા નથી, કારણ કે આપણે અંધારામાં બેઠા છીએ અને ફિલ્મ અજવાળામાં આપણે જોઈ રહ્યા છીએ, તો આપણે એનો ભાગ બની જઈએ છીએ. આપણી પાસે સ્વાતંત્ર્ય નથી કે મને આ દ્રશ્ય જુદી રીતે જોવાની તક મળે, મીનાબેનને એ દ્રશ્ય જુદી રીતે જોવાની તક મળે અને દરેક વિદ્યાર્થીને પોતાની. તો એ ક્યાં સંભવ બને છે? એ સાહિત્ય કૃતિમાં સંભવ બને છે, કારણ કે સાહિત્ય કૃતિમાં મારી પાસે જયારે પુસ્તક છે તો પુસ્તક હું વાંચું છું, તમે વાંચો છો, હું મારા રૂમમાં વાંચું છું, તમે તમારા ઓરડામાં વાંચો છો, ત્યારે હું દ્રશ્ય કલ્પું છું કે ગાંધીજી આ રીતે ચંપારણ ગયા હશે તો કેવું હશે, કેવી રીતે હાથી પર બેઠા હશે. તો મારા મનમાં એક ચિત્ર બને છે, એ ચિત્ર નક્કર રૂપમાં પડદા પર નથી પણ મારા મનના પડદા પર છે, પણ એ દ્રશ્ય જુદું છે. તમે કદાચ એમને જુદા પ્રકારના હાથી પર બેસાડશો, તમે જોશો ત્યારે કલ્પશો, ત્યારે સાહિત્ય કૃતિ વાંચતા વાંચતા આ દ્રશ્ય કલ્પશો, ત્યારે તમારું એ દ્રશ્ય જુદું હશે, મારું જુદું હશે, આ કેમેરામેનનું જુદું હશે, બીજા ભાઈનું જુદું હશે, ત્રીજાનું જુદું હશે. તો એવા અસંખ્ય જેટલા વાચકો એટલા દ્રશ્ય. જ્યારે સિનેમાની અંદર જે એક દ્રશ્ય અને વાચકો અનેક, એટલે કે પ્રેક્ષકો અનેક, તો આ એક એનો મૂળભૂત તફાવત થયો. એટલે સાહિત્યને હોટ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે સિનેમાને તમે ઠંડા માધ્યમ તરીકે ઓળખો છો. હવે આ પણ એક બહુ મહત્વનો તફાવત છે. તમે જે નિર્દેશ કર્યો કે કેમ આપણે સિનેમાને આજે હોટ માધ્યમ કહીએ છીએ અને સાહિત્યને અમુક પ્રકારનું ડોર્મન્ટ અથવા તો થોડુંક મોડી અસર કરતું માધ્યમ, એ અર્થમાં આપણે હોટ અને કોલ્ડની જો રૂપક આપીએ, તો વાત સાચી છે કે આજે ફિલ્મના માધ્યમથી આપણે કોઈ પણ વાત કહીએ છીએ તો તરત અસર થાય છે. એટલે જે ખ્વાજા અહેમદ અબ્બાસ અને ગાંધીજીએ ચર્ચા કરી હતી, ગાંધીજીનો મુદ્દો કદાચ એટલા જ માટે હતો કે ફિલ્મ એ શિક્ષણ માટે અત્યંત પ્રભાવક માધ્યમ છે, માટે એનો ઉપયોગ કરો. એ વખતે કદાચ ઘણાએ ગેરસમજ કરી કે ગાંધીજી જાણે કે કલાકારોને છૂટ આપવાની વાતથી એમને રોકે છે, એમ નહોતું. એ શિક્ષણના સંદર્ભમાં એનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તમને એક પ્રકારની ચેલેન્જ રજૂ કરતા હતા અને એ અર્થમાં સિનેમા કેટલું પ્રભાવક છે એ તો આજે સિદ્ધ થઈ ગયું છે, પણ એનો નેગેટિવ ને પોઝિટિવ બંને ઉપયોગ થઈ શકે છે. હવે આ જે સાહિત્ય અને સિનેમાની તુલનાના સંદર્ભમાં જે ચર્ચા ચાલી, એ ચર્ચામાં એક ત્રીજું પરિમાણ ઉમેરાયું. લુઈ બ્યુનેલ નામના એક ફિલ્મમેકર હતા. આ ફિલ્મમેકર સ્પેનમાં જન્મેલા હતા, પછી એમણે મેક્સિકોમાં ઘણું બધું વધારે કામ કર્યું અને એમણે ઘણી બધી જુદા પ્રકારની એવી ફિલ્મો આપી કે જે ફિલ્મોનું કથાનક એ માત્ર વાસ્તવિક ન હોય, એમાં એ સપનાને પણ લઈ આવ્યા. સ્વપ્નો એટલે આખું એક જે જુદું માનસિક પરિબળ છે, જેમ આપણને સાહિત્યિક કૃતિમાં આપણે જોઈએ છે તો ઘણીવાર સાહિત્યકાર કોઈ પાત્રને સ્વપ્નું આવ્યું એ પ્રકારના દ્રશ્યો રજૂ કરે છે, તો લ્યુ બ્યુનેલે આ પ્રકારના દ્રશ્યો વધારે પ્રયોજ્યા. એટલે એણે શું કર્યું કે જે વાસ્તવિકતા હતી એ વાસ્તવિકતાથી દૂર લઈ ગયો અને જે સાહિત્યમાં જે એક પ્રકારની આંતરિકતા છે એની આંતરિકતાને એણે વધારે બહાર કાઢવાની કોશિશ કરી. એટલે એક અર્થમાં જોવા જઈએ તો એણે ટેકનોલોજી અને સાહિત્યનું સૌંદર્ય શાસ્ત્ર બેને સાંકળવાની કોશિશ કરી અને એણે એક એવો એક લેખ તૈયાર કર્યો, જે લેખની અંદર પછી એણે પોતાની ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા કહ્યું કે કવિતા અને સાહિત્ય અને સિનેમા એ બેનો સંબંધ ખૂબ ગાઢ છે. એણે એટલી હદ સુધી કહ્યું કે ઇફ દેર ઇઝ એની અધર આર્ટ વિચ ઇઝ closest to cinema, it is poetry, because both of them are the arts of the subconscious. એમ કીધું એને. એ સબકોન્શિયસ એમણે કેમ કીધું કે અંતરચેતના વાળી જે સાહિત્યિક કૃતિની જે સંભાવના છે એની જે ક્ષમતા છે એ ક્ષમતાને એણે એમાં ઉજાગર કરી, એમાં એ બહાર લાગ્યો. બરાબર. તો હવે આપણે આ સંદર્ભમાં હવે જોઈએ શતરંજ કે ખેલાડીનું એક દ્રશ્ય જોઈએ અને પછી આપણે આપણા વિષયને ધીમે ધીમે ફરી આપણે મુદ્દાઓને સાંકળીને સમાપન તરફ જઈએ. તો હવેનું જે ઉદાહરણ છે તે શતરંજ કે ખેલાડી, એ પ્રેમચંદની વાર્તા પર આધારિત છે. પ્રેમચંદે ઉર્દુ અને હિન્દી બંનેમાં આ વાર્તા લખેલી હતી. 1856 નો ઐતિહાસિક સમયગાળો
અને એના આધારે એક કાલ્પનિક વાર્તા, એ વાર્તા ઉપરથી 1977 સત્યજીત રે ફિલ્મ બનાવે છે અને આજે આપણે 2011 જોઈએ છીએ. તો લેટ અસ સી આપણને કેવો અનુભવ આપે છે અને સાહિત્યિક વાર્તા અને સિનેમા બે સ્વરૂપ કેવી રીતે મળે છે. आप सब ने हमें धोखा दिया है, आप सब ने. हमने अपने रिश्तेदारों से ज्यादा आप सब पर भरोसा किया. हुकूमत की तमाम जिम्मेदारियां आप सबको सौंप दी और आप लोगों ने क्या किया सिवाय अपनी जेबें भरने के? क्या क्या है आपने? कुछ नहीं. सलीमन साहब ने कहा भी था इन सब लोगों से होशियार रहना. हमने सुनी अनसुनी कर दी, लेकिन आज हमें एहसास हुआ कि वो सच कहते थे. और आपके बारे में भी जो कुछ उन्होंने कहा था वो भी गलत नहीं था मदारुद्दौला. हमारे बारे में सुल्तान आलम? जी हाँ, आपके बारे में. गुलाम से ऐसी कौन सी खता हुई? ये आप हमसे पूछ रहे हैं? ये कागज का टुकड़ा रेजिडेंट साहब के मुंह पे न मार दिया आपने? ये न पूछा कि उन्हें उस अहदनामे को तोड़ने का क्या हक था जिसमें साफ साफ लिखा था कि कंपनी मुल्क की हुकूमत तो अपने हाथ में ले सकती है लेकिन हमारी मसलत हमसे हरगिज नहीं छीन सकती. गलती तो हमारी ही है. अगर तख्त पर बैठने से इनकार कर देते तो बेहतर होता. लेकिन लड़कपन था, ये हीरे जवाहरात. विद्यार्थी मित्रों, आ फिल्म प्रेमचंद नी वार्ता पर थी आधारित हती. હવે આપણે આની અંદર જોયું કે આપણે હમણાં જે હોટ ને કોલ્ડની ચર્ચા કરતા હતા, એટલે કે ડોર્મન્ટ અને પ્રભાવક એ પ્રકારના પરિબળો તરીકે સિનેમાની વાત કરતા હતા, તો પ્રેમચંદની વાર્તા કદાચ બહુ ઓછાએ વાંચી હશે. પણ જ્યારે અમજદ ખાનને વાજિદ અલીનું પાત્ર કરતા પ્રેમચંદની જ વાર્તાનું આ પાત્ર છે, એ વાર્તા ઉપરથી સત્યજીત રે 1977 ફિલ્મ કરે છે તે જુએ છે, ત્યારે આખી એ વાર્તાનું ચરિત્ર જીવંત થઈ ઉઠે છે અને વધારે દર્શકો સુધી, વધારે પ્રેક્ષકો સુધી એ પહોંચી શકે છે. તો આ સિનેમાના માધ્યમની પ્રભાવકતા થઈ અને સિનેમા અને સાહિત્યનું એક બહુ જ પ્રભાવક જોડાણ થયું. ઘણા બધા તમે જો આ ફિલ્મનો ક્લોઝલી અભ્યાસ કરશો, જો વિદ્યાર્થીઓ, સાહિત્યના વિદ્યાર્થીઓ, આ એક પ્રક્રિયા કરવા જેવી છે કે શતરંજ કે ખિલાડી ફિલ્મ અને પ્રેમચંદની શતરંજ કે ખિલાડી નામની વાર્તા, આ બંને જ્યારે સાથે પહેલા વાર્તા વાંચીને પછી તમે ફિલ્મ જુઓ અને ફરી વાર્તા વાંચશો ત્યારે ખબર પડશે કે વાર્તાકારે અને ફિલ્મમેકરે કેવા કેવા તફાવત કર્યા છે. તેનો એક તફાવત કહી દઉં, શતરંજ કે ખિલાડીમાં એવું થયું હતું કે આ બંને વાજિદ અલી શાહના રાજમાં બે માણસો શતરંજ ખેલી રહ્યા છે એ આપણે ખબર છે કે એનું કથાનક છે. તો એ છેલ્લે પ્રેમચંદની વાર્તામાં તો બંને એકબીજાને ગોળી મારીને મરી જાય છે અને એક પ્રકારે સામાનશાહીનો અંત આવતો હોય એવા પ્રકારનું પ્રેમચંદનું સૂચન છે, ત્યારે સત્યજીત રે એ દ્રશ્યની અંદર મૂક્યું નથી. તો આ બધા ઘણા બધા તફાવતો આ જ્યારે બે માધ્યમો સંકળાયને ત્યારે જોડાય છે. આપણી પાસે વધારે સમય હશે ત્યારે ક્યારેક આપણે હજુ વધારે વિગતે લ્યુઈ બિનલ જે વાત કરે છે કે કવિતા અને સિનેમા કેવી રીતે સંકળાય છે, ખ્વાજા અહેમદ અબ્બાસ કહે છે કે સમાજ સુધારણા અને સિનેમા એ સાહિત્યિક કૃતિની જેમ આમાં થઈ શકે, ગાંધીજીનો શું મત હતો, એ વધુ ઉદાહરણો લઈ અને તમે જાતે પણ હવે એને સમજતા જશો તો તમને સાહિત્યિક કૃતિના જેટલા જેટલા સૌંદર્યશાસ્ત્રના એનું વ્યાકરણ છે એ જ રીતે સિનેમાનું પણ વ્યાકરણ ધીમે ધીમે ઉઘડતું દેખાશે અને જેમ જેમ એ ઉઘડતું દેખાશે તેમ તેમ એ બંને માધ્યમોના તફાવતો અને સમાનતા બંને વધુ ને વધુ સમજાતા જશે. તો આવી કંઈક નાનકડી આ સિનેમા અને સાહિત્ય નામના બે બે ભાઈઓની અથવા બે બહેનોની વાર્તા છે. થેન્ક યુ સો મચ સર ફોર બીંગ વિથ અસ ઇન સંધાન. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ગ્લાસ મૂવી જોયું જેમાં માત્ર સ્ટોરી છે, એમાં કોઈ નેરેટર નથી, તો પણ ખૂબ સુંદર રીતે એને આપણે સમજ્યા. પછી આપણે મહાત્મા જોઈ,
ગાંધી જોઈ, ગાંધીમાં આપણે જે રીતે કલ્પનાઓ કરી અને ખૂબ જ સરસ ગાંધીજીને પાત્ર બનાવીને આપણે જોયું, એ પણ ખૂબ જ સરસ રહી. શતરંજ કે ખિલાડી જોયું આપણે, તો એમાં પણ આપણે કલ્પનાને કઈ રીતે સિનેમામાં આપણે રૂપાંતર કર્યું એ પણ જોયું. તો ખૂબ જ સારો અમને સર અનુભવ રહ્યો છે, મજા આવી તમારા લેક્ચર્સની, અને જે સાહિત્યમાંથી કઈ રીતે સિનેમાનું સર્જન થાય છે તેના વિશે ખૂબ સરસ જાણકારી આપી છે. થેન્ક યુ સો મચ અગેન. કીપ વોચિંગ સંધાન. ટિલ ધેન બાય.